શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ તમે બધી વાત કરી સાચી છે, જરાય ખોટું નથી. અને તમે બધા પ્રયત્ન કરી રહ્યા છો એ પણ સાચું છે, પણ રીત આવડતી નથી. પહેલું તો જે સત્સંગ છે એકદમ સાચું છે, એ વિશ્વાસ હોવો જોઈએ અંતરમાં, કે હવે જે વસ્તુ સાચી હોય એના માટે આપણે કેટલો ખટકો રાખીએ છીએ. જો પૈસા હાવ ખોટા છે પણ તો એ નોટો વોટો કેટલું જતન કરીએ છીએ. મેં તો જોયા છે એક જણની પાસે 1000ની નોટ હતી, તો મૂકીને પેલા જૂના ખિસ્સા આવે છે એની અંદર મૂકીને, અને પાપા કલાકે હાથ ક્યાં જાય કે સેફ છે કે નહીં, એટલે કેટલું જતન કર્યું. સાવ ખોટું છે પૈસા, આપણે જાણીએ છીએ આજે છે અને કાલે નથી, પણ તો આપણે કેટલું ખટકો રાખીએ છીએ. એટલે એવી રીતે જો મહારાજનો સ્વામીનો મહિમા હોય થોડોક જાણીને, તો એ આપણે ઘણું બધું કરી શકીએ. આ પૂજા અને આ માનસિક ને આ તો ક્યાંય થઈ જાય, એમાં ટાઈમ વિચાર કરવો જ ના પડે, એ સહેજ જ થઈ જાય. સવારે ઉઠે ત્યાંથી ચાલતું જ હોય. સાચું મનાય તો, સાચું ના મનાય તો એ જરાક એમાં તમને શંકા જાય કે આ વસ્તુ આ સત્સંગ સાચો નથી, અથવા તો કંઈક આ ઢીલાસાવાનું કારણ એ જ છે. આપણે માનસી કરતા હોઈએ, આની કરતા હોઈએ, પછી ઢીલાસાવે એનું કારણ આ છે કે તમે શ્રદ્ધામાં ઓટ આવી કે આ કદાચ હોય કે ના હોય એ બધું થાય તો ઢીલાસાવે. પણ જે સ્થળ સાચું છે સાચું છે સાચું એવું તમે ઘોટી રોજ સવારે ઘોંટવાનું કે આ સત્સંગની વાત, અને શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ જેવા પુરુષ મળ્યા એ સાચા છે, તો એમનું કાર્ય ખોટું હોય એ થોડોક વિચાર કરવો પડે સવારે. અને આ પૂજા કરો તો સવારે પૂજા, આ બધું સાચું છે. અને એ ભગવાનના દર્શન કરવાનું છે. એ રીતે આપણે એક વિચાર શક્તિની જરૂર છે થોડીક, તો બધું સેટ થઈ જાય અને બધું વ્યવસ્થિત ચાલવા લાગે. ઢીલાશ આવે ને બધું, ઢીલાશ તો આવવાની જ તમારે, એટલે તો ભેગા થયા છે ઢીલાશ કાઢવા માટે. અને પૂજા જે આપણે આની વગેરે નિત્ય સાહિત્ય થાય એના માટે ભેગા થાય, પણ એમાં એક જ વાત છે, મહારાજમાં દ્રઢ વિશ્વાસ કે આ બધું સાચું છે. અને જે વસ્તુ સાચી હોય આપણે કેટલી દરકાર રાખીએ, કેટલું જતન કરીએ, તો આટલી અમૂલ્ય વસ્તુ છે એના માટે કાંઈ ના થાય. આ ઋષિ મુનિઓ જંગલમાં જઈને તપ કરી કઈ મરી ગયા તો એના હાથમાં કંઈ આવ્યું નહીં, અને આપણે ઘેર બેઠા સહેજે મળ્યા છે. પરોક્ષમાં હોય ને એનું બહુ મહિમા હોય. આ ચિત્ર બધું હોય
એ ચિત્તનો મહિમા વધારે હોય. હવે એકવાર બધા યુવકો બેઠા હતા, સ્વામી બાપા બેઠા હતા. સ્વામી બાપા જુએ તો સ્વામીના દર્શન મૂકીને બધા બીજું ત્રીજું બધું કરવા લાગ્યા, કેમ કે પરોક્ષમાં સહેજ જ પ્રતીતિ આવે, સહેજ જ. તો એ તો બહુ અભ્યાસ હોય પછી બદલાય, નહીં તો એકનું એક જ થયા કરે. એટલે એ બધા માટે બધા ત્રણ દ્રઢ વિશ્વાસ, એવો વિશ્વાસ જળવે સલાટ વિશ્વાસ રાખે કે આ સત્સંગ સાચો છે અને મારે સત્સંગ કરવો છે. ભલે આ ખોટા પૈસા હોય તો કેટલું બધું ચાલે છે, તો આ તો સાચું છે. નક્કર સોનું છે હીરા માણે સત્સંગ મેં તો બહુ કહ્યું છે. મહારાજે પુરુષોત્તમ બોલ્યા પીઠે અપાર મહિમા કહે સત્સંગ, એટલે એમાંથી તો છાંટો પણ આપણે ખિસ્સામાં રાખીને ફરીએ તો કેટલું બધું થાય. તો ટૂંકમાં દ્રઢ વિશ્વાસની જરૂર છે સહજાનંદ સાહેબ મહારાજ.